સમગ્ર રાજ્યભરમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે મકર સંક્રાંતિ પર્વ એટલે ઉત્તરાયણ. આજથી સારા પ્રસંગો થઈ શકશે એમાં પણ ગુજરાતના લોકો માટે ઉત્તરાયણ એટલે પતંગોનો તહેવાર. આજના દિવસે પતંગ, ઊંધિયાનું શાક, તલ, દાળ, દાળિયા, ડ્રાયફ્રૂટની ચીકી સહિત ધાબા પર ડીજેની સંગ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકીય નેતાઓ પણ પતંગ ઉત્સવ મનાવતા હોય છે અને પતંગ ચગાવી અને પતંગની સાથે પેચ લડાવી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. ઉત્તરાયણ પર્વને લઈને તમામ પતંગ રસિયાઓ અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવતા બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શુભેચ્છાઓ પાઠવી હતી અને સાવચેતી રાખવા પણ જરૂરી સૂચન અને અપીલ પણ કરી હતી. મકરસંક્રાંતિ પર્વને લઈને તેઓએ તમામ પતંગ રસિયાઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને તેઓ પતંગ ચગાવી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. નમસ્કાર. સૂર્યનારાયણ જે રીતે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરી રહ્યો હોય ત્યારે આજના દિવસે આપના પરિવાર તમામ ઉત્તરોત્તર પ્રગતિ કરે, મકર સંક્રાંતિના પાવન પર્વની આપને અને આપના પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આ તહેવાર એવો તહેવાર છે તેમાં સાવચેતી ખૂબ રાખવી જરૂરી છે. પરિવાર સાથેની ઉજવણી ક્યાંક જોખમી ના બની જાય તેની ખૂબ આપણે કાળજી રાખીએ. કોઈ પતંગ કપાય ત્યારે ઘણા બધા એવું કરતા હોય છે કે દોરી તોડી અને વીંટવાનું નથી પસંદ કરતા, અને એવા સંજોગોની અંદર એ દોરી કોકને જીવ લેવાનું કારણ ના બને. પશુઓ હોય, પક્ષી હોય, એને દોરી ના વાગે અને એના કારણે ક્યાંક નુકસાન ના થાય. કોઈ ઇન્જર પક્ષી તમને દેખાય તો ચોક્કસથી તમે બધા હેલ્પલાઇન ઉપર સંપર્ક કરીને આપણે એનો જીવ બચાવીએ અને સાવચેતીના ભાગરૂપે આપણે સર્વ ચાઇના દોરીનો ઉપયોગ ના કરીએ તેવી આપ સર્વને વિનંતી કરું છું. સાથે ઉત્તરાયણના પાવન પર્વની મકર સંક્રાંતિને આપને અને આપના પરિવારને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું.